हेलो फ्रेंड्स, ऊर्जा विद्यालय विषय अंग्रेजी धोरण 11 और 12 साइंस और कॉमर्स रनिंग टॉपिक डायरेक्ट इनडायरेक्ट स्पीच में मित्रों तमारु स्वागत छे। आजे मित्रों रनिंग टॉपिक में એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 1 થી 14 ભાગ આપણે જોઈ લીધા છે અને આજે પાર્ટ નંબર 15 ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ભાગ નંબર 15ની ચર્ચા કરીશું, જેમાં થોડાક પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કઈ રીતે બને એ આપણે શીખીશું। 1 થી 14 પાર્ટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો, વાક્યો નું ઇનડાયરેક્ટ અને પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરતાં આપણે શીખ્યા છીએ। આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો લાસ્ટ ભાગ પાર્ટ નંબર 15ની આપણે ચર્ચા કરીએ મિત્રો, બરાબર। તો પાર્ટ નંબર 15 એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બરાબર ને આપણે થોડું આગળ વધારીએ છીએ। પેરેગ્રાફ નંબર મિત્રો 7-6 સુધી આપણે જોઈ લીધું, હવે પેરેગ્રાફ નંબર 7 સૌ પહેલાં પેરેગ્રાફને ધ્યાનથી વાંચવાનો, બોલનાર સાંભળનાર નક્કી કરી લેવાનું અને ઇન્વર્ટેકોમાં આપેલ અલગ અલગ પ્રકારના વાક્યોને ઓળખીને તમારે નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું, આટલી વસ્તુ અવશ્ય યાદ રાખવાની। જોઈએ પહેલું વાક્ય, કેન આઈ સી ધ મેનેજર, આઈ આસ્કડ, સર્ટનલી રિપ્લાઇડ ધ એકાઉન્ટન્ટ વિધાઉટ સ્માઇલિંગ। હવે આ પેરેગ્રાફ બોર્ડની પરીક્ષામાં ધોરણ 12માં 2 કે 3 વાર આ પેરેગ્રાફ પૂછાઈ ગયેલો છે, એમાં બોલનાર આઈ છે અને સાંભળનાર ધ એકાઉન્ટન્ટ આપણને આપેલો છે, બરાબર। આઈવાળા જ પેરેગ્રાફ પરીક્ષામાં વધારે પૂછાય, તો ધ્યાન રાખવાનું આઈ પહેલો પુરુષ એકવચન છે, એમાં કોઈ જાતિ હોતી નથી અને આપણે સમજીને પછી ઇનડાયરેક્ટ તમારે બનાવવાનું થાય। મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે બોલનાર આઈ આપ્યું હોય તો આઈ એટલે પોતે છોકરો છે એટલે હી અને પોતે છોકરી છે એટલે સી એમ સમજીને સર્વનામાં ફેરફાર કરે, એવું કરવાનું નથી મિત્રો। આઈ એટલે બોલનાર આઈ છે, પહેલો પુરુષ એકવચન, એમાં જાતિ પુરુષ કે સ્ત્રી જાતિ નથી એમ સમજીને આપણે બનાવવાનું છે। અને આગળ જે નિયમ શીખવાડ્યો છે કે આઈ આપ્યું હોય બોલનાર તરીકે બરાબર અને અંદર આવ્યું હોય તો એનો જવાબ શું આવે, આવ્યું હોય બોલનાર તરીકે છોકરો હજી થઈ જાય, અંદર આવ્યું હોય તો છોકરી હોય તો સી થાય અને આવ્યું હોય તો આઈ થાય, એ તો યાદ છે કે નહીં તમને, સર્વનામાં ફેરફારમાં આપણે જોયું છે, બરાબર। જોઈએ પેલું વાક્ય કઈ રીતે બને, તો કેન આઈ સી ધ મેનેજર, આઈ આસ્કડ, બોલનાર આઈ છે અને સાંભળનાર તો એકાઉન્ટન્ટ છે, અને પ્રશ્નાર્થ વાક્ય કયા પ્રકારનું, WH વગરનું પ્રશ્નાર્થ વાક્ય। નિયમ યાદ કરો, બોલનાર, આસ્કડ, સાંભળનાર, ઇફ, પ્રશ્નાનું વિધાન અને ઇનડાયરેક્ટ, એટલે આઈ આસ્કડ ધ એકાઉન્ટન્ટ ઇફ થઈ ગયો નિયમ, આઈ આસ્ક ધ એકાઉન્ટન્ટ ઇફ, હવે આઈ બોલના પ્રમાણે બહાર આઈ છે એટલે આઈનું આઈ આવશે, એટલે આઈ કેનું થશે કુડ, પ્રશ્નાર્થનું વિધાન, એટલે આઈ કુડ સી ધ મેનેજર, શું વાક્ય બન્યું, આઈ આસ્ક ધ એકાઉન્ટન્ટ ઇફ આઈ કુડ સી ધ મેનેજર, અને ફૂલ સ્ટોપ અને પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થઈ જશે। સર્ટનલી રિપ્લાઇડ ધ એકાઉન્ટ વિધાઉટ સ્માઇલિંગ, હવે મિત્રો સર્ટનલી શબ્દ આપ્યો છે ઇન્વર્ટ કોમામાં, હવે આગળ આપણે જોયું છે યસનો પ્રકારના જવાબ વાક્યમાં સર્ટનલી હોય તો યસ સમજીને આપણે જવાબ બનાવવાનો, એના માટે બીજો શબ્દ ઓફકોર્સ હોય તો પણ યસ સમજીને જવાબ બનાવવાનો, સર્ટનલી તમારે દૂર કરવું હોય તો પણ થઈ શકે યસનું નિયમ પ્રમાણે, અને જો પૂરું વાક્ય લખવું હોય અને સર્ટનલી વાક્યમાં તમારે લેવું હોય તો પણ તમે લઈ શકો છો, બે રીતે છે, તમને જે અનુકૂળ આવે એ નિયમ તમારે યાદ રાખવાનો। બીજી વાત અહીંયા છે એકાઉન્ટન્ટની 12 ઇન્વર્ટેડ કોમાની 12 વિધાઉટ સ્માઇલિંગ,
एक वधारा शब्दों अपन आपेला है। हवे विदाउट स्माइलिंग इनो एक बीजो नियम तमने शीखवाड़ेलो छे कि इन्वर्टेड कॉमा नी बहार बोलनार के सांभळनार साथे जो विशेष शब्दों के क्रियापदों होय तो इनडायरेक्ट बनावती वखते अवश्य साथे मूकवा एवो एक नियम विशेष नियमों में तमने शीखवाड़ेलो छे जो याद हो तो मित्रों। तो सर्टनली ले यस समझवानुं तो एनो नियम याद करो मित्रों, बोलनार रिप्लाइड सांभळनार अने पॉजिटिवली आटलू मूको तो भी इनफ छे। अने पूरो जवाब तमारे मूकवो होय तो बोलनार रिप्लाइड सांभळनार पॉजिटिवली पछी देट अने उपरनुं ई पछीनुं पूरुं वाक्य तमे सर्टनली साथे लखी शको छो। बे रीते जवाब बनाई तमने समझावुं छुं, जोई लो कई रीते बनशे। तो ते एकाउंटंट विदाउट स्माइलिंग साथे ज राखी देवानुं, ध एकाउंट विदाउट स्माइलिंग अथवा विदाउट स्माइलिंग बोलना पहला लखवू होय तो लखी शकाय। विदाउट स्माइलिंग ध एकाउंट रिप्लाइड मी केम आय मित्रों, तो आ बोलना तो सांभळना थई गयो मी थी जशे एटले ध एकाउंट विदाउट स्माइलिंग आ रीते लखवू तो लखी शकाय। अथवा विदाउट स्माइलिंग ध एकाउंट रिप्लाइड मी तो पण साचुं छे, तमने जे अनुकूळ आवे ते। एटले ध एकाउंट विदाउट स्माइलिंग रिप्लाइड मी पॉजिटिवली, आटलो जवाब इनफ छे। ध एकाउंटंट विदाउट स्माइलिंग रिप्लाइड मी पॉजिटिवली, आटलो ये जवाब लखशो तो भी इनफ। अने पूरो जवाब तारा मित्रों लखवो होय तो ध एकाउंटंट विदाउट स्माइलिंग रिप्लाइड मी पॉजिटिवली देट आई कूड सर्टनली सी ध मैनेजर, आई कूड सर्टनली सी ध मैनेजर, आ रीते तमे पूरो जवाब पण लखी शको छो। थर्ड सेंटेन्स मित्रों, आर यू ध मैनेजर, आई आज द मैन इन चेम्बर, फरी बहु प्रश्न वाक्य छे मित्रों। अने ए पण कह्युं छे WH वगरनुं बोलनार कोण छे, ध मैन, मैन एटले कोण, आई बोलनार छे सांभळनार, मैन, मैन एटले कोण, एकाउंटंट छे बराबर, पण आपणे मैन आપીને मैन રાખવાનું। ત્યાર પછી ઇન્વર્ટેડ કોમા બહાર એની ચેમ્બર શબ્દ આપ્યો છે, ચેમ્બર મતલબ ઓફિસમાં, તો એ શબ્દો આપણે એવોઇડ કરવા નથી। ઇન્વર્ટેડ કોમાની બહાર બોલનાર સાંભળનાર સાથે વિશેષ શબ્દો હોય તો ઇનડાયરેક્ટ બનાવતી વખતે એને અંદર ગૂંથી લેવાના સાથે લઈ લેવા, બોલનાર જોડે બોલનાર જોડે અને સાંભળનાર હોય તો સાંભળનાર સાથે, એટલે તમને ઇનડાયરેક્ટ પરફેક્ટ બને મિત્રો। ચલો કોણ છે બોલનાર, આઈ, હવે પ્રશ્ન જ છે અને ફરી પ્રશ્ન જ છે એટલે આઈ અગેન, અગેન લખવું તો બરાબર, ન લખો તો બી ચાલે, લખો તો વધારે બેટર, કે આઈ ફરી સવાલ કરે એટલે આઈ અગેન આઝ ધ મેન ઇન ઇ ચેમ્બર ઇફ યુ, સાંભળના પ્રમાણે મેન છોકરો છે એટલે હી વોઝ ધ મેનેજર, સુધી મિત્રો જોઈ લો ફરીથી, આઈ અગેન આઝ ધ મેન ઇન ઇ ચેમ્બર ઇફ હી વોઝ ધ મેનેજર અને ફૂલ સ્ટોપ, પછી શબ્દ યસ પ્લીઝ કમ ઇન એન્ડ ટેક યોર સીટ હી પોલાઇટલી સેડ, જોઈ લો આમાં બે વાક્યો છે, એક યસ એટલે યસ નવ પ્રકારનું જવાબી વાક્ય અને ત્યાર હવે પ્લીઝ એટલે આજ્ઞાર્થ વાક્ય થયું મિત્રો, અને ઇન્વર્ટેડ કોમા બહાર પોલાઇટલી શબ્દ આપણને આપેલો છે બરાબર, તો ભાવપૂર્વક શબ્દ છે, આપણે શબ્દો રાખવાના ઇન્વર્ટેડ કોમાની બહાર બોલના કે સાંભળનાર શબ્દ સાથે વિશેષ શબ્દો આપેલા હોય તો અવશ્ય એની સાથે રાખવાના, એ મેં તમને પહેલાં નિયમ તરીકે સમજાવેલું છે મિત્રો। જોઈ લે કેતે જવાબ છે હી, હી એટલે કોણ છે, એકાઉન્ટન્ટ, હી લખો તો પણ વાંધો નથી, ચલો હી પોલાઇટલી રિપ્લાઇડ મી પોઝિટિવલી, હી પોલાઇટલી, અને પોલાઇટલી તમારે બીજા વાક્યમાં લેવું હોય તો બી લઈ શકો છો, બંને રીતે લઈ શકાય, પોલાઇટલી તમારે પ્લીઝવાળા વાક્યમાં લેવું હોય તો પણ લઈ શકો છો અને પહેલાં વાક્યમાં રાખવું હોય તો બી રાખી શકો છો। તો હી પોલાઇટલી રિપ્લાઇડ મી પોઝિટિવલી, આ યસનો જવાબ બોલનાર રિપ્લાય સાંભળનાર અને પોઝિટિવલી, તો હી પોલાઇટલી રિપ્લાઇડ મી પોઝિટિવલી એન્ડ એન્ડ કેમ મૂક્યું મિત્રો, બીજું વાક્ય છે સળંગ માટે, પ્લીઝ નીકળી છે રિક્વેસ્ટ થશે એટલે બોલનાર રિક્વેસ્ટ સાંભળનાર ટુ અને ત્યાર પછી એનું ઇનડાયરેક્ટ, તો એન્ડ હી પોલાઇટલી રિક્વેસ્ટેડ મી, તમે ફરીથી પોલાઇટ ન લો તો બી ચાલશે અને લેશો તો બી બરાબર છે, તો હી પોલાઇટલી રિક્વેસ્ટેડ મી ટુ કમ ઇન એન્ડ ટેક માય સીટ, ફરીથી જોઈ લો કઈ રીતે વાક્ય બન્યું, તો હી પોલાઇટલી રિપ્લાઇડ મી પોઝિટિવલી એન્ડ રિક્વેસ્ટેડ એન્ડ પોલાઇટલી રિક્વેસ્ટેડ મી ટુ કમ ઇન
एंड टेक यूर संभरना प्रभु मी से लेता हूँ मित्रों माय सीट. थैंक यू वेरी मच. आई से बोलना आई से संभरना शू थे द मेन अथवा एकाउंट हिम थे थैंक यू आप शू थ अर्थपूर्ण शब्दों मित्रों बोलना थैंकड़ ने सांभना जवाब बन मित्रों आई थैंकड़ हिम वेरी मच. आई थैंकड़ हिम वेरी मच. आ रीते संपूर्ण पेरेग्राफ इनडायरेक्ट बने मित्रों. जो सर्टनली बीजो वक्य बे रीते इनडायरेक्ट करती बताई तमने बराबर है. ये रीते घनी पोलाइटली शब्दों उपयोग कई रीते करो समझा. इन्वर्टेड कॉमा इन चेम्बर विदाउट स्माइलिंग आ बताने जो शब्दों इन्वर्टेड कॉमा बार बोलना सांभना साथ आप तो कई रीते साथ लेवा ये मैं पेरेग्राफ हो पेरेग्राफ बोर्ड की परीक्षा में बे थी त्रण वार पूछी गयो है. अग्यारमां आवा पेरेग्राफ वार्षिक परीक्षा में पूछी शकाय कारण आई वाला पेरेग्राफ बारमां में वधारे पूछाय मित्रों. बोलनार आई होय अथवा सांभनार मी होय तो एनुं जे सर्वनाम बदलवानुं थाय छे एमां मोटा भागने विद्यार्थीओ भूल करता होय छे पण तमे भूल न करो एटला माटे पेरेग्राफ तमने समझावेल छे. त्यार पछी मित्रों पेरेग्राफ नंबर 8 आठनी वात करीए. लेट्स विजिट माथेरन नेक्स्ट वीक सेड सुधा टू हर ब्रदर सुनई. आज आठमो जो पेरेग्राफ मित्रों ये बोर्ड की परीक्षा में पूछाई गये मोटा भागना पेरेग्राफ मैं बोर्ड की एक्जाम संदर्भ में लीधा है तुमने प्रेक्टिस् थाय आ बदा पेरेग्राफ की फरजियात कारण आ बदा वक्य से परफेक्ट हो बराबर. अने विविध जुदा जुदा प्रकार वक्यों अंदर गोठवीने बनालो पेरेग्राफ हो એટલે તમારે ધ્યાન રાખવું પડે એમાં. લેટ્સ વિઝિટ માથેરાન નેક્સ્ટ વીક સેડ સુધા ટુ હર બ્રધર સુનિલ. પહેલાંમાં ખબર પડે છે કે બોલનાર સુધા છે અને સાંભળનાર એનો ભાઈ સુનિલ છે. એટલે સુધા અને સુનિલ વચ્ચેનો આખો આ ડાયલોગ વાર્તાલાપ છે. બે વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ છે. જોઈ લો લેટ્સ વિઝિટ માથેરાન નેક્સ્ટ વીક. તો લેટ્સ કે લેટર્સનો નિયમ બે પ્રકારના વાક્યો. લેટ્સ કે પહેલું થયું સજેશન સૂચન. બોલનાર સજેસ્ટેડ ટુ સાંભળનાર દેટ. અને લેટ્સ કે લેટર્સના બદલે ધે શુડ. અને ત્યાર પછી એનું ઇનડાયરેક્ટ બરાબર મિત્રો. એટલે સુધા સજેસ્ટેડ ટુ હર બ્રધર સુનિલ દેટ. નિયમ થઈ ગયો બોલનાર સજેસ્ટ ટુ સાંભળનાર દેટ. ત્યાર પછી આ લેટ્સનું ધે શુડ અને ઇનડાયરેક્ટ. એટલે સુધા સજેસ્ટેડ ટુ હર બ્રધર સુનિલ દેટ દે શુડ. લેટ્સનું દે શુડ વિઝિટ માથેરાન નેક્સ્ટનું તમારે ધ ફોલોઈંગ વીક. દે શુડ વિઝિટ અને શુડ જો વિઝિટનું વિઝિટ જ આવશે મિત્રો. દે શુડ વિઝિટ માથેરાન ધ ફોલોઈંગ વીક બરાબર. સેકન્ડ સેન્ટેન્સ વોટ એન એક્સિલન્ટ આઈડિયા. We will enjoy the scenery there, says Sunil at once. આમાં બે વાક્યો છે મિત્રો. પહેલું વાક્ય ઉદ્ગાર છે અને બીજું વાક્ય વિધાન છે. અને બોલનાર સાથે એટવન્સ શબ્દ આપ્યો છે. તેવા શબ્દો છે એટવન્સ એટલે તરત જ. એ બધા શબ્દો આપણે સાથે રાખવાના બરાબર. પહેલું વાક્ય જોઈ લો. વોટ એન એક્સિલન્ટ આઈડિયા. ઉદ્ગારનો નિયમ તો બોલનાર એક્સક્લેમ ટુ સાંભળનાર દેટ. અને જો તમને ભાવની ખબર પડે તો એક્સક્લેમ જોડે વિથ લેવાનું અને વિથ માટે તમને એક્સિલન્ટ શબ્દ આપ્યો છે. અને એક્સિલન્ટ શબ્દ ઉપર નક્કી થાય કે વખાણ અથવા પ્રેઇઝ થાય છે. એટલે તમે વિથ પ્રેઇઝ મૂકવું હોય તો તમે સાથે મૂકી શકો છો. આ ઉદ્ગાર વાક્યમાં કર્તા ક્રિયાપદ છેલ્લે હોય તો એ આગળ લાવવાના અને ન હોય તો ઉમેરવાના એવો નિયમ છે. તો વોટ એક્સિલન્ટ આઈડિયા આમાં કર્તા ક્રિયાપદ નથી તો આઈડિયા એટલે નિર્જીવ થયું. અને નિર્જીવ હોવાને પણ આપણે ઇટ વોઝ આપણે ઉમેરી દઈશું. અને વોટ કે આવું દૂર કરીને શું મેળવાનું વેરી. અને આર્ટિકલ એન હોય તો પણ વેરી પહેલાં હંમેશા એ આર્ટિકલ આવે છે. આ બધા નાના નાના નિયમો છે મિત્રો તમારે યાદ રાખવાના હોય છે બરાબર. જો કઈ તે વાક્ય બનશે સુનિલ એડવાન્સ સાથે રાખીશું તો એડવાન્સ પહેલાં મૂકશો તો બી સાચું છે. બોલનારની પહેલાં એડવાન્સ સુનિલ આ રીતે પણ ચાલે. અથવા સુનિલ એડવાન્સ એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ સુધા દેટ. સુનિલ એડવાન્સ એક્સક્લેમ વિથ પ્રેઇઝ ટુ સુધા દેટ. હવે આઈડિયા નિર્જીવ છે એટલે ઇટ વોઝ એ વેરી એક્સિલન્ટ આઈડિયા. શું તે મિત્રો જોઈ લો. ઇટ વોઝ એ વેરી એક્સિલન્ટ આઈડિયા. અને રિયલી મૂકવું હોય તો ઇટ વોઝ રિયલી એન એક્સિલન્ટ આઈડિયા. બે રીતે બને
बराबर एंड हम मित्रों बीजू वाक्य से जोई लो और बीजू वाक्य विधान छे अने बीजू वाक्य विधानो नियम बोलना टोल सांभना देट अने एनू इनडायरेक्ट पण जो बीजू वाक्य विधान एक ज इन्वर्ट कॉम बीजू विधान आवे तो झड़पी इनडायरेक्ट नियम मैं तमने शीखवाड़ेलो छे एंड एडेड देट तमे लई शकाय तो एंड एडेड देट विनू तमारे दे विलनु मित्रों वुड वुड पछी एन्जॉय नु एन्जॉय वी वन ज रहेशे तो एंड एडेड देट दे वुड एन्जॉय द सीनरी देर એટલે આખું વાક્ય શું બનશે મિત્રો કે સુનિલ એડવાન્સ એક્સક્લેમ વિથ પ્રેઇઝ ટુ સુધા દેટ ઇટ વોઝ એ વેરી એક્સેલન્ટ આઈડિયા એન્ડ એડેડ દેટ દે વુડ એન્જોય ધ સીનરી દેર શેલ વી ત્યાર પછીનું વાક્ય ચોથું વાક્ય મિત્રો શેલ વી ગો બાય બસ ઓર બાય ટ્રેન આસ્કડ સુધા બોલનાર કોણ છે મિત્રો સુધા છે અને વાક્ય શું છે પ્રશ્ન વાક્ય કયા પ્રકારનું WH વગરનું નિયમ શું છે બોલનાર આસ્કડ સાંભળનાર અને ઇફ અથવા વેધર અને પ્રશ્ન વિધાન ઇનડાયરેક્ટ હવે મિત્રો અહીંયા ઓર આપ્યું છે જોઈ લો ઓર એટલે શું બતાવે છે પસંદગી હવે જ્યારે મિત્રો વાક્યમાં આઈધર ઓર નાઈધર નોર કે ઓર જ્યારે આપ્યું હોય ત્યારે વિકલ્પ બતાવે છે અને જ્યારે વિકલ્પ બતાવે ત્યારે ઇફના બદલે કન્જેક્શન તરીકે આપણે વેધર મૂકવું પડે મિત્રો બોર્ડમાં આવું ઘણીવાર પૂછાય નાની નાની બાબતો બરાબર બધા મોટાભાગે ઈફ મૂકે છે મોટેભાગે ઈફ જ આવે પણ વાક્યમાં પસંદગી હોય આઈધર ઓર નાઈધર નોર ઓર આપ્યું હોય અને આવી પસંદગી હોય તો ઈફના બદલે તમારે વેધર મૂકવું પડે તો આમાં વેધરનો ઉપયોગ થશે બરાબર જોઈ લો કઈ રીતે વાક્ય બનશે નિયમ શું છે બોલનાર આસ્કડ સાંભળનાર વેધર પ્રશ્ન વિધાન અને ઇનડાયરેક્ટ તો સુધા આસ્કડ હર બ્રધર સુનિલ વેધર બરાબર ઇફની જગ્યાએ વેધર સુધા આસ્કડ હર બ્રધર સુનિલ વેધર વિનુ દે વુડ ગો બાય બસ ઓર બાય ટ્રેન અને પછી વિધાન વાક્ય થઈ જશે વી આગળ આવે અને સેલ પાછળ વિનુ દે વિલ નું વુડ ગો નું ગો બાય નું બાય બસ ઓર બાય ટ્રેન અને ફૂલ સ્ટોપ એટલે શું બન્યું તો સુધા આસ્કડ હર બ્રધર સુનિલ વેધર દે વુડ ગો બાય બસ ઓર બાય ટ્રેન અને ફૂલ સ્ટોપ ત્યાર પછી વાક્ય મિત્રો આવ્યું બાય એ કાર આઈ ઇટ વિલ બી મચ કમ્ફર્ટેબલ સેડ સુનિલ બે વાક્ય આપે મિત્રો પહેલું વાક્ય છે બાય એ કાર કેવા પ્રકારનું વાક્ય લાગે તમને બોલો ટૂંકું વાક્ય આ ટૂંકું વાક્ય નહીં મિત્રો અપૂર્ણ જવાબી વાક્ય ઉપર વાક્ય આપ્યું છે WH વગરનું અને છતાં પણ એનો જવાબ અપૂર્ણ આપ્યો છે અને અપૂર્ણ જવાબને આપણે ઉપરના પ્રશ્ન વાક્યથી આપણે પૂર્ણ કરવું પડશે બરાબર એટલે કહીથી જોઈશું બાય કાર અને ત્યાર પછી ઇટ વિલ બી મચ કમ્ફર્ટેબલ આ કયા પ્રકારનું વાક્ય હતું વિધાન એટલે બે વાક્યો છે એટલે પહેલું વાક્ય આપણે સમજી લઈએ કે અપૂર્ણ જવાબ અને કોઈપણ અપૂર્ણ જવાબનો નિયમ શું છે બોલનાર રિપ્લાઈડ સાંભળનાર દેટ અને અપૂર્ણ જવાબને જાતે પૂરો કરવાને બદલે ઉપરના પ્રશ્નાર્થ વાક્યમાંથી કરતા ક્રિયાપદ લઈ અને અપૂર્ણ જવાબના શબ્દો અંદર ઉમેરવાથી એ જવાબ પૂર્ણ બનાવી શકાય છે બરાબર એવો નિયમ છે આપણે બોલનાર કોણ છે મિત્રો સુનિલ સાંભળનાર કોણ થશે સુધા સુનિલ ન લખવું હોય તો હી પણ લખી શકો છો સુધા સાંભળનાર છે ન લખવું હોય તો હર પણ લખી શકાય અને નામ લખો તો બી તમે લખી શકો અને સર્વનામનો ઉપયોગ કરવો તો પણ તમે કરી શકો છો તો સુનિલ રિપ્લાઈડ સુધા દેટ સુનિલ રિપ્લાઈડ સુધા દેટ હવે ઉપરથી વાત કરી લઈએ મિત્રો ઇનડાયરેક્ટમાંથી દે વુડ ગો બાય એ કાર કરતા ક્રિયા આપી લીધું દે વુડ ગો મૂક્યું અને પછી જવાબ આપણે ઉમેર્યો દે વુડ ગો બાય એ કાર એટલે શું થયું જવાબ સુનિલ રિપ્લાઈડ સુધા દેટ દે વુડ ગો બાય એ કાર થઈ ગયું હવે બીજું વાક્ય વિધાન છે અને આગળ જોયું તો એ વિધાન હોય તો એ ઝડપી ઇનડાયરેક્ટ માટે એન એડેડ દેટ તો એન એડેડ દેટ ઇટ વુડ બી મચ કમ્ફર્ટેબલ એમાં કોઈ ફેરફાર નહીં મિત્રો વિલનું વુડ થશે એન એડેડ દેટ ઇટ વુડ બી મચ કમ્ફર્ટેબલ શું મિત્રો જવાબ થયો યાદ રહ્યું સુનિલ રિપ્લાઈડ સુધા
that they would go by a car and added that it would be much comfortable. આ રીતે પેરેગ્રાફનો જવાબ મિત્રો થયો, બરાબર. હવે આગળ પેરેગ્રાફ છે મિત્રો 9 અને 10, બરાબર. 9 અને 10 બે પેરેગ્રાફ છે મિત્રો, બરાબર. 9મા પેરેગ્રાફમાં જોઈ લો, નવમા પેરેગ્રાફમાં આઈને આસ્કડ માયા, એટલે આમાં પણ પેરેગ્રાફ આઈ વાળો જ મૂક્યો હોય છે અને સાંભળનાર તરીકે આઈ છે. આ બી પરીક્ષામાં પૂછાય તેવો પેરેગ્રાફ છે. અને 10મો જે પેરેગ્રાફ, ડીડ યુ કોલ મી દાદાજી, બરાબર. તરુણા અને દાદાજી કોણ છે? પોસ્ટ માસ્ટર. એટલે આ બી પેરેગ્રાફ છે તમારે, એ બી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો 10મો પેરેગ્રાફ. તો આ પ્રકારના પેરેગ્રાફની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. તો 9 અને 10 જોઈ લો, સમજાય તો તમે. વોટ હેપન ટુ યોર બ્રધર? બોલનાર આઈ આ સાંભળનાર માયા. હી મેડ વિથ એન એક્સિડન્ટ, માયા સેડ. વિધાન વાક્ય વેન એટલે ક્યારે, આ પ્રશ્નાવાક્ય થયું. અને આ પ્રશ્નાવાક્યનો નિયમ શું છે? WH વાળો, એટલે બોલનાર, આસ્ક, સાંભળનાર, વેન. અને ઉપર આ જે વાક્ય આપ્યું છે હી મેડ એક્સિડન્ટ, એનું જે ઇનડાયરેક્ટ બન્યું હોય એ એના પછી તમારે ઉમેરી દેવાનું. યસ્ટરડે આ જવાબ થયો, ઉપરના પ્રશ્ન વાક્યનો અપૂર્ણ જવાબ, જેમ બાયકાર હતું ને એ પ્રમાણે તેનો નિયમ લગાવવાનો. બોલનાર, રિપ્લાય, સાંભળનાર, દેટ. અને ત્યાર પછી વેનવાળું જે ઇનડાયરેક્ટ પૂરું વાક્ય બન્યું એ વાક્યમાંથી કર્તા ક્રિયા પર લઈને યસ્ટરડે પાછળની જગ્યાએ ધ પ્રીવિયસ ડે મૂકીને એનું ઇનડાયરેક્ટ બનાવી દેવાનું. એટલે બંને ટૂંકા વાક્યો છે, અપૂર્ણ વાક્યો છે, અને ઉપરના પ્રશ્નાર્થી તમારે પૂરા કરવાના થશે. ખેલાઈ ગયો કે નહીં? ત્યાર પછી 10મો છે, ડીડ યુ કોલ મી દાદાજી, સેઠ તરુણા. હવે દાદાજી શબ્દ મિત્રો તમને આપ્યો છે, જોઈ લો, બરાબર. હવે દાદાજી શું છે? નામ છે, ઉલામણું તમને કીધું છે. તો કે આપણો નિયમ છે કે ઇન્વર્ટેડ કોમામાં ખાસ પ્રકારના સારા કે નરસા શબ્દો આવે તો એના માટે છેલ્લો નિયમ હતો બોલનાર, કોલ્ડ, સાંભળનાર, અને આપેલ નામ મૂકીને પછી ઇન્ડાયરેક્ટ બનાવો. એટલે દાદાજી કોણ? તો એ પોસ્ટ માસ્ટર છે. એટલે તરુણા, કોલડ, ધ પોસ્ટ માસ્ટર, દાદાજી, આ પહેલાં મૂકવાનું. પછી એન્ડ મૂકીને આ ડીડ યુ કોલ મી, આ પ્રશ્નાવાક્યનું ઇન્ડાયરેક્ટ બનાવવાનું. એટલે તરુણા, આસ્ક ધ પોસ્ટ માસ્ટર, દાદાજી, એન્ડ એન્ડ આસ્ક, ખબર પડી ગઈ? તરુણા કોલડ, CALLED, ધ પોસ્ટ માસ્ટર, દાદાજી, એન્ડ સી આસ્કડ હિમ ઇફ હી હેડ કોલડ હર. આ રીતે તમારે બનશે, અને આ કોલ તો એમને રહેશે. ત્યાર પછી વોટ આર યુ, પ્રશ્નવાક્ય છે. નથિંગ અપૂર્ણ જવાબ થયો. વોટ કેન યુ ડુ ફોર યુ દાદાજી, એ પ્રશ્નવાક્ય. ગોન લાઇટ ધ કિચન ફાયર, સેડ ધ પોસ્ટ માસ્ટર, એ આજ્ઞાર્થ વાક્ય મિત્રો થયું. તમારા ગ્રામર બુકની અંદર આ બંને પેરેગ્રાફ તમને આપેલા છે, તમે જાતે પ્રેક્ટિસ કરજો અને જવાબ એની સાથે મેચ કરશો તો બી ચાલશે. અને કોઈ તકલીફ હોય અને જો તમે આ પેરેગ્રાફ બનાવતા હોય અને સમજણ ન પડે તો મારું ધ્યાન દોરજો મિત્રો. આજે બરાબર ત્યાર પછી 11મો પેરેગ્રાફ છે મિત્રો, આ 3 જે પેરેગ્રાફ છે મિત્રો એ હોમવર્કમાં હું તમને આપી દઉં છું, બરાબર. અને 3 પેરેગ્રાફનું હોમવર્ક તમારે કરવાનું. એક પેરેગ્રાફ નંબર 9, ત્યાર પછી પેરેગ્રાફ નંબર 10, બરાબર. અને ત્યાર પછી પેરેગ્રાફ નંબર 11. તો અહીં સુધી તમારે હોમવર્ક કરવાનું છે. એટલે 3 પેરેગ્રાફના જવાબ
तमारे तमारा चोपड़ा में उपनर नियम वाँची ने समझी ने पछी तमारे लखवाना छे। ख्यालाई गयो? त्रण पेरेग्राफ टोटल आपणे 11 पेरेग्राफ अने अनेक प्रकारना वाक्यों ने डायरेक्ट में इनडायरेक्ट में रूपांतर कर्यू। बराबर 9 जेटला पेरेग्राफ 8 जेटला पेरेग्राफ मैं तमने शीखवाड्या अने 3 पेरेग्राफ मैं तमने होमवर्क माटे आपेला छे। तेनी जाते प्रेक्टिस करजो, तमारा चोपड़ा में जवाब लखजो अने ज्यारे आवो त्यारे जवाब लखीने लेता आवाना अने आपणे कोई डिफिकल्टी हशे तो एमां सॉल्व करीशुं। तो मित्रों 1-11 जेटला पेरेग्राफ थया अने डायरेक्ट इनडायरेक्ट बहु लेंधी टॉपिक हतो अने 1-15 भाग डायरेक्ट इनडायरेक्ट आपणे शीखवाड्या छे। 15 जेटला तमने भाग वीडियो डायरेक्ट इनडायरेक्ट बनावीने मूक्या छे, 1 by 1 એની તમે પ્રેક્ટિસ કરશો તો કોઈ તકલીફ પડશે નહીં। અને આજે મિત્રો આ ટૉપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટૉપિક અહીં આપણે પૂરો કરીએ છીએ। બરાબર, જેટલો ચલાવેલું ચાલે, જેટલા પેરેગ્રાફ સોલ્વ કરેલો ઓછા મિત્રો, પણ હવે તમે જાતે થોડી પ્રેક્ટિસ કરજો। અને ગ્રામર બુકમાં અનેક પ્રકારના, ટેક્સ્ટ બુકમાં પણ અનેક પ્રકારના પેરેગ્રાફ આપેલા જ હોય, એની સતત પ્રેક્ટિસ તમે ચાલુ રાખશો નિયમો સમજીને તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કોઈ તકલીફ પડશે નહીં। અને ત્યાર પછી કદાચ જો જરૂર પડશે તો રિવિઝન વખતે બીજા થોડાક વધારે પેરેગ્રાફ પણ તમને ઇનડાયરેક્ટ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ રૂપાંતર કરતાં શીખવાડીશું। પણ હવે આ ટૉપિકમાં 15 જેટલા બધે ભાગ થયા હોવાને પરિણામે તમે પણ જાતે પ્રેક્ટિસ કરો એ વધારે બેટર છે મિત્રો। તો આજે આપણે અહીંયા આ ટૉપિક સ્ટોપ કરીએ છીએ। બરાબર, રનિંગ ટૉપિક જે 15 ભાગ સુધી ચલાયા તે આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ અને નવા લેક્ચરમાં એક નવા ટૉપિક સાથે આપણે આગળ વધીશું। ઓકે મિત્રો, તો સ્ટોપ હિયર, થેન્ક યુ, સી યુ અગેન મિત્રો।